બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજકોટની. રાજકોટના ઉપલેટામાં ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલયના પુરુષોત્તમભાઈ રૂપાલાજી પ્રવાસે આવ્યા. હાલ ગુજરાત રાજ્યમાં લગભગ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા હોય અને દરેક પક્ષના નેતાઓ ગુજરાત રાજ્યમાં પ્રવાસ ખેડી રહ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલયના પુરુષોત્તમભાઈ રૂપાલાજી પ્રવાસે આવ્યા. તમામ આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત અને પુરુષોત્તમભાઈ રૂપાલા આવતાની સાથે જ આગેવાનો કાર્યકર્તાઓ ભવ્ય રીતે પુરુષોત્તમભાઈ રૂપાલાનું કંટેશળિયા સમાજ ખાતે સ્વાગત કરવામાં આવેલ અને ચૂંટણીઓ જાહેર થવાની હોય ત્યારે પુરુષોત્તમભાઈ રૂપાલાએ આ ચૂંટણી અંગે માહિતગાર કર્યા અને ગુજરાત રાજ્ય તથા ભારત સરકારે જે યોજનાઓ તથા કોરોના કાળમાં ભારત દેશ અને દેશ વિદેશમાં જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કામ કર્યા હતા તે લોકો સુધી પહોંચાડવામાં આવેલ. ઉપલેટામાં પધારેલ પુરુષોત્તમભાઈ રૂપાલાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને માનનીય ગુજરાત રાજ્ય સરકારના પુરુષોત્તમભાઈએ પોતાના અલગ અંદાજમાં પ્રવચન આપ્યું હતું. કલ્પિત ભાષા જડેશ ટીવી ઉપલેટા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની યોજના પ્રમાણે વિધાનસભા સહ પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. જૂનાગઢ જિલ્લો અને રાજકોટ જિલ્લો બંને જિલ્લામાં, જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા અને રાજકોટ જિલ્લાની ધોરાજી વિધાનસભાની અંદર વિધાનસભા સહ પ્રવાસ કરવા માટે મને સૂચના મળતા આજે કાર્યક્રમના ભાગરૂપે પાટણ વાવથી અમે આ વિધાનસભાની અંદર દાખલ થયા હતા. પાટણ વાવની અંદર પાટણ વાવ ગામના અગ્રણીઓએ અમારું સ્વાગત સાથે ગામના અગ્રણીઓની ગોષ્ઠીનો કાર્યક્રમ યોજ્યો હતો. એમને મળીને અમે ઉપલેટા પહોંચતા પહેલાં ઉપલેટા નગરપાલિકાના અધ્યક્ષશ્રી અને એમની ટીમ સાથે એમણે ગૌશાળાનું જે સર્જન કર્યું છે જેમાં રખડતી ગાયોને આશ્રય આપવા માટેનો એક ઉમદા પ્રયાસ તેઓના દ્વારા થયેલો છે એની પ્રત્યક્ષ મુલાકાત અમે લીધી હતી. ખૂબ સુંદર અને પ્રશંસનીય કામગીરી ઉપલેટા નગરપાલિકા દ્વારા ત્યાં થઈ છે તે જોઈ અને અમારી પ્રસન્નતા હું વ્યક્ત કરું છું. ત્યાંથી અમે ઉપલેટાની અંદર મહાત્મા ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ રૂપે સૂતરની આંટી પહેરાવી સ્મૃતિ વંદના કરી અને કાર્યક્રમ માટે અહીંયા હોલની અંદર અમે આવ્યા હતા, જેની અંદર સમાજના વિવિધ અગ્રણીઓ, જુદા જુદા સંગઠનો, વ્યાપારી અને ઔદ્યોગિક સમૂહો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકોની વિશાળ સભાને સંબોધન કરવાનો અને એમની સાથે ચર્ચા કરવાનો અમને અવસર મળ્યો હતો. કાર્યક્રમો જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને એમની સગળી ટીમ, અમારા આગેવાન ધારાસભ્ય પૂર્વ અમારા માકડિયાજી, હરિભાઈ પટેલ વગેરે અગ્રણીઓએ ઉત્સાહપૂર્ણ રીતે કાર્યક્રમોનું સંપાદન અને આયોજન કરે